કેમ છો બાળમિત્રો મજામાં આજે આપણે ધોરણ બે માં વિષય હિન્દી જોઈશું જો એમાં આપણે સોળ અને સત્તરમાં પેજ જોઈ લીધું હતું હવે આજે આપણે અઢારમાં નંબરનું પેજ જોઈશું જો શું કીધું છે ચિત્ર દેખો વર્ણોકા ઉપયોગ કર કે શબ્દ બનાવો એટલે કે ચિત્રને જોવો ને અક્ષરોનો ઉપયોગ કરીને તમારે શબ્દ બનાવવાનો છે આપણને શેનું ચિત્ર આપ્યું છે ગ્લાસનું ચિત્ર આપ્યું છે બરાબર તો અહીંયા તમારે લખવાનું ગીલાસ પછી આ શું છે પહિયા તો અહીંયા તમારે પહિયાનું ચિત્ર છે તમારે અહીંયા લખવાનું પહિયા પછી આસેનું છે વિમાનનું છે તો અહીંયા તમારે લખવાનું કાઢીને લખજો પછી કિસાનનું છે તો કિસાન વિશેનું ચિત્ર છે ખટિયાનું તો ખટિયા માથે લીટી કરવાનું ભૂલતા નહીં હિન્દીમાં માથે લીટી આવે પછી આસેનું ચિત્ર છે હિરન નું તો હિરન પછી શું છે દલિયા તો તમારે અહીંયા લખવાનું પછી શું છે કોષ્ટક ભરો હવે આ સેનું ચિત્ર હતું આપણે જોયું ને ડાકિયાનું અને આ કોનું છે કિશાનનું આપણને કી અહીંયા આપી દીધું છે તો કિશાનમાં પણ ત્રણ અક્ષર આવશે અને ડાકિયામાં પણ ત્રણ અક્ષર આવશે તો જો ડાકિયામાં તમારે અહીંયા લખવાનું કારણ કે કી કી છે એ વચ્ચે આવે આવે તો તો અને કિસાન પહેલો બરાબર ચલો હવે અહીંયા પહિયા અને ખટિયા તો કિયા આપણને અહીંયા આપ્યું છે છેલ્લે તો તમારે અહીંયા ખટિયા અને અહીંયા પહિયા લખવાનું રહેશે હવે ગિલાસ આપ્યું છે અને સરિતા આપ્યું છે તો સ અહીંયા આપેલો છે તો જો છેલ્લો સ શેમાં આવે છે ગિલાસમાં તો અહીંયા લખો ગિલાસ અને પહેલો જ સ ક્યાં આવે છે સરિતામાં તો સરિતા હવે જો શું છે કિરણ અને હિરણ બે આપ્યું છે એમાં ર જો સેન્ટરમાં છે તમે ગમે ત્યાં તો લખી શકો કિરણ પણ લખી શકો ઊભું અને હિરણ પણ આડું લખી શકો અને હિરણ તમે ઊભું લખી શકો ને કિરણ આડું લખી શકો અહીંયા તમને જેમ મજા આવે એ પ્રમાણે લખજો આમાં કંઈ જ વાંધો નથી એમ કે ર વચ્ચે છે એટલે પછી ડાક અને ટિકિટ તો ડાકમાં બે અક્ષર છે તો બે અક્ષર એટલે અહીંયા લખવાનું ડાક પછી ટિકિટ પછી લખાયર અને સિતાર આ શું છે સિતાર છે તો સિતારમાં પેલો સી છે સિયારમાં પણ પહેલો સી છે તો આ પણ તમે ગમે ગમે તે રીતે લખશો તો ચાલશે સિતાર અહીંયા લખશો તો પણ ચાલશે ને સિયાળ લખશો તો પણ ચાલશે હવે ચિત્ર દેખો ગોલ કરો અર શબ્દ બનાવો ચિત્રને જોઈને ગોળ કરવાના છે તમને અને શબ્દ બનાવવાનું છે પહેલું ચિત્ર સેનું છે દલિયાનું તો દેખો આપણને ઉદાહરણમાં આપણને દીધું છે દલિયા કેવી રીતે અહીંયા કરેલું છે કોષ્ટકમાં પછી આ સેનું છે ખટિયાનું છે તો તમારે અહીંયા ખટિયા લખવાનું અને ખટિયા જો આમાં ક્યાં બને છે અહીં તો જો અહીંયા તમે કરો રાઉન્ડ ખટિયા પછી પહિયા આ શેનું ચિત્ર છે પહિયાનું તો હવે આમાં ક્યાં બને છે અહીં તમે પણ ભેગા ભેગા કરતા જ જાજો બરાબર પછી ડાકિયા ક્યાં છે ડાકિયા અહીં છે બરાબર જોવો થઈ ગયું ને સરસ રીતે ને અહીંયા તમારે ડાકિયા લખવાનું છે હવે જુઓ આપણને અહીંયા શબ્દ આપેલા છે કે સિતાર હિરણ ગિલાસ ને ટિકિટ આપણે ખાલી જગ્યામાં જે સૂટ થાય કે ચૂત્ર ઉપરથી જોઈને આપણે લખવાનું છે કિરણ હિરણ પકડ તો અહીંયા હિરણ લખવાનો પછી આ ટિકિટ છે તો શિવાજી ટિકટ લા પછી સિતાર છે તો શું આવશે હિતેશ સિતાર બજા જિયા ગિલાસ લા હવે જો અહીંયાથી આપણે સેમ જે વર્ડ્સ છે કે જે સેમ જે શબ્દ છે એના ઉપર આપણે જોડવાનું છે ઇમલી અહીંયા છે તો અહીંયા જોડેલું છે એવી રીતે ઇનામ તો ઈનામ ક્યાં છે અહીં તો અહીં જોડો પછી ડાલિયા આ સાઈડ પહિયા આ બાજુ છે ઈલાજ ઈલાજ ક્યાં છે આવી રહ્યું સીઆર પેલું છે ત્યાં જોડો અને કિસાન અહીં હવે એવી જ રીતે તમારે મિત્તલ પૈયા ચલા એ પણ આપણે ડોટ ડોટ આપ્યા છે એટલા ટપકા બધા પૂરા કરવાના છે ને એનો એ જ અક્ષર પાછો તમારે લખવાનો છે અહીંયા શિવાજી સિતાર બજા તો અહીંયા તમારે લખવાનું શિવાજી સિતાર બજા પછી હિતેશ ખા તો તમારે અહીંયા લખવાનું હિતેશ ખા ડાકિયા ડાક લાયા તો તમારે લખવાનું ડાકિયા ડાક લાયા એવી સરસ રીતે તમારે અહીંયા પૂરું કરવાનું છે આ બે પેજ બરાબર ચલો આવજો જય સ્વામિનારાયણ